સુરતમાં નવરાત્રી પર્વમાં ગરબે રમવા ખેલૈયાઓ થનગની રહ્યા છે ત્યારે સુરત પોલીસે નવરાત્રી પર્વને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. આયોજકો અને ખેલૈયાઓને કેટલી કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી છે. નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતની નવરાત્રી ખૂબ જ પ્રખ્યાત છે. આ નવરાત્રી પર્વ દરમિયાન કોઈ પણ જાતનો અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં પોલીસે નવરાત્રી પર્વને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે, જેને લઈ સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમણે માહિતી આપી હતી. નવરાત્રી પર્વમાં આયોજકોને કેટલી તકેદારીઓ રાખવી અને ખેલૈયાઓ માટે શું સુવિધાઓ કરવી તે અંગે તેમણે માહિતી આપી છે. નવરાત્રી પર્વ દરમિયાન સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડસ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે. જોકે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ ખાનગી ડ્રેસમાં ઉપલબ્ધ રહેશે અને અલગ અલગ જગ્યાઓ પર તૈનાત રહેશે. આ વર્ષે સુરક્ષા માટે ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવશે અને ડોમમાં નવરાત્રી પર્વનું આયોજન કરતા હોય તે આયોજકોએ પહેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ જ મંજૂરી મળશે. ગયા વર્ષે 70 આયોજકોને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે 13 આયોજકોએ અત્યાર સુધીમાં પોલીસ મથકે અરજી કરી છે. ત્યારે આવો સાંભળીએ ડીસીપી હેતલ પટેલ વધુમાં શું કહી રહ્યા છે. ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો. કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે. નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ. રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે, તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડસ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડસ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડસ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરતની એક નવરાત્રીનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બારણે એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે, તો એની કેપેસિટી કેટલી છે, એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે, એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે, એમના ફાયરના પ્લાનિંગ શું છે, ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે. એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે. ગત વર્ષની હું વાત કરું તો આશરે 17 જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી. આ વર્ષે 13 જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે. સુરક્ષાને લઈને કાયદો ને વ્યવસ્થા ક્યાંય પણ ડહોળાય નહીં એના માટે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા અને જે મોટા આયોજકો છે એને એમના ડીએફએમડી ડોર એમનું જે એચએચએમડી સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ જે છે એક્સેસ કંટ્રોલ છે એની ઉપર ખાસ અમારી નજર રહેશે. એમની ક્ષમતાથી વધારે ત્યાં ભીડ ના જમા થાય જેનાથી મેનેજમેન્ટમાં કોઈ પ્રશ્ન ઉભો ના થાય. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન્સ આ તહેવારોની મજા લેતા હોય છે. મંદિરો જે છે માતાજીના એની આજુબાજુ પણ દિવસે અને રાત્રિ દરમિયાન ધાર્મિક ક્રિયાકર્મ ચાલતા હોય છે. નવરાત્રિમાં શોભાયાત્રાઓનું પણ આયોજન થતું હોય છે, તો આ તમામ જગ્યાએ સુરક્ષામાં ક્યાંય પણ બાંધછોડ ના થાય એના માટે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ, અમારી ક્રાઇમની ટીમો, અમારી મહિલાઓની સી ટીમ આ બધા તૈનાત રહેશે. સી ટીમની ખાસ કરીને કામગીરી એ રીતે હશે કે જે ભીડભાડવાળી જગ્યાઓ છે એ સિવાય મેં તમને કહ્યું કે અવાવરૂ જગ્યાઓ જેને કહી શકાય એવી જગ્યાઓ છે અને જે મોટા આયોજનો છે કે જ્યાં પણ એ પછી પેમેન્ટ બેઝ ઉપર હોય કે ફ્રી ઓફ કોસ્ટ હોય જ્યાં જ્યાં પણ મોટી નવરાત્રીના આયોજન છે ત્યાં એમનું પેટ્રોલિંગ રહેશે. પરંપરાગત વેશભૂષામાં પણ એ રહેશે જેથી એ વધારે સારી રીતે પોતાની ફરજ બજાવી શકે.
આ સિવાય મોડી રાત્રે કોઈ પણ મહિલા કે કોઈને પણ ટ્રાન્સપોર્ટેશનનું કે કોઈ બહુ સુવિધાની કે જરૂર હોય તો જે રીતે આપણે આડે દિવસે પણ સુવિધા આપીએ છીએ 100 નંબર ઉપર એની ટાઈમ અથવા 181 મહિલા હેલ્પલાઈનનો ઉપયોગ કરી અને પોલીસની મદદ જે પણ માંગશે તો એને યોગ્ય મદદ યોગ્ય સમય મળી રહે એની અમારી પૂરતી કોશિશ રહેશે. અમારો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે એમાં 24 કલાક માટેની અમારી ટીમ જે છે એ વોચ માટે તૈનાત રહેશે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.